नमस्कार मित्रों, स्वागत छे अपनी आ यूट्यूब चैनल ड्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में अपने खेडूतों माटे लेवायेल महत्वपूर्ण निर्णय विषे माहिती मेळवीशुं। तो वीडियो ने छेले सुधी जोता रहेजो अने जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी ज अवनवी माहिती ज्यारे पण अपनी चैनल पर मुकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, शू तमे जमीन मिलकत धरावो छो तो आ वीडियो ने छेले सुधी जोजो जेथी करी अने खेडूतो माटे आवेला महत्वना समाचार विशे तमने ख्याल आवी जाय, जेमां जमीन मापणी बाबते एक महत्वपूर्ण निर्णय लेवामां आवेल छे अने जमीन मापणीनी अरजी अंगे पूर्तामां मोकलवा बाबतनो जे निर्णय छे ते चार दिवसमां अधिकारी के कर्मचारीओए लेवो पड़शे। तो शू संपूर्ण निर्णय छे तेनी विगतवार माहिती माटे आ वीडियो ने छेले सुधी जोता रहेजो जेथी करी जमीन मापणी बाबते ना मोटा निर्णय विशे तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जईए। तो मित्रों, जमीन मापणीनी ऑनलाइन अरजीना निकाल माटे प्री स्क्रूटिनीनो तबक्को उमेरायो, एटले के अत्यार सुधी जे प्रमाणे ऑनलाइन अरजी करवामां आवती हती तेमां प्री स्क्रूटिनीनो तबक्को नहोतो, पण तेमां प्री स्क्रूटिनीनो तबक्को उमेरी देवामां आव्यो छे। तो तेनी संपूर्ण माहिती आपणे जोता जईए के आ प्री स्क्रूटिनीना तबक्कामां कई रीते प्रोसेस थशे। तो मित्रों, महसूल विभाग द्वारा जमीननी मापणी करवा माटेनी आईओरा पोर्टल पर स्वीकारवामां आवती ऑनलाइन अरजीना निकालनी कार्यवाहीमां प्री स्क्रूटिनीनो तबक्को उमेरवामां आव्यो छे, जे अंतर्गत जमीन दफ्तरनी कचेरीઓ અને અરજદારોનો પ્રતિસાદના આધારે મહેસૂલ વિભાગે અરજીઓની પૂર્વ ચકાસણી માટે કેટલીક સૂચનાઓ પરિપત્રમાં જારી કરી છે। તો તે મુજબ આપણે જોઈએ કે તેમાં શું શું સૂચનાઓ આપવામાં આવેલી છે। તો મિત્રો, તે મુજબ ઈ મોજણી અંતર્ગત આવતી અરજીઓની પૂર્વ ચકાસણી માટે દરેક જિલ્લા દીઠ જરૂર મુજબના પૂર્વ ચકાસણી કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે અને અરજદાર દ્વારા કરાતી માપણીની અરજી તથા સોગંદનામું, જરૂરી વિગતો અને અરજીની સ્વીકાર અસ્વીકાર કે અરજદારને પૂરતા માટે પરત માટેનો જે નિર્ણય છે તે ચાર દિવસની અંદર ફરજિયાત કરવાનો રહેશે। તો આ મિત્રો, જે તમે જમીન માપણી માટેની ઓનલાઈન અરજી કરશો તેના માટે દરેક જિલ્લા લેવલે જે પૂર્વ ચકાસણી કર્મચારી નિમણૂક કરવામાં આવશે અને તેમના દ્વારા તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે, જેમાં અરજી સોગંદનામું, જરૂરી વિગતો અને અરજી સ્વીકાર કે અસ્વીકાર કરવો તથા જો તમને પરત મોકલવાની હોય તો તે પૂર્તતા માટે પરત મોકલવાનો જે નિર્ણય છે તે ચાર દિવસની અંદર કર્મચારીએ ફરજિયાત લેવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ તો કર્મચારી દ્વારા લેવાયેલ નિર્ણયની જાણ અરજદારને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉપર આની જાણ કરવાની રહેશે અને અરજીનો સ્વીકાર કે અસ્વીકાર અંગે પણ જરૂરી કારણ આપવું પડશે। તો તમારી માપણીની અરજી સ્વીકારવામાં આવે છે કે અસ્વીકાર કરવામાં આવશે તો તેના માટે કોઈ ચોક્કસ કારણ આપવું પડશે અને તે ઉપરાંત આપણે જોઈએ તો અરજીને પૂરતામાં પરત કરવાના કિસ્સામાં અરજદારને 7 દિવસની સમયમર્યાદાની તક આપવામાં આવશે। તો આમ જો તમને અરજીની પૂરતા માટે તમારી અરજી પરત મોકલવામાં આવશે તો તેના માટે તમને 7 દિવસનો સમય આપવામાં આવશે અને તે 7 દિવસમાં તમારે તમારી અરજીની પૂર્તતા કરવાની રહેશે, જેમાં મિત્રો આપણે આગળ જોઈએ કે જેમાં અરજદારે આઈઓરા પોર્ટલ ઉપર પોતાની અરજી નંબરથી લોગિન કરીને પૂરતા કરી શકશે અને અરજીનો સ્વીકાર થયાના કિસ્સામાં માપણી ફી ભર્યા બાદ તેની ફાળવણી ફિલ્ડ સર્વેયરને કરાશે અને મહેસૂલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે। ટેકનોલોજીનો ઉપયોગ થકી નાગરિકો કર્મચારી સાથે સંપર્ક કર્યા વિના આઈઓરા પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરીને પોતાની કામગીરી કરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને જેમાં નાગરિકો દ્વારા સૂચનાઓ મળે તે રીતે તેમાં વધુ અસરકારક બનાવવા માટે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, આ પરિપત્ર શું છે તે આપણે આ પરિપત્ર પણ બતાવીએ છીએ કે તેમાં કયા કયા સ્ટેપ એડ કરવામાં આવેલા છે। તો મિત્રો, આપની સામે આ પરિપત્ર રાખેલ છે જે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 10/6/2022 રોજ જાહેર કરવામાં આવેલ છે, જેનો વિષય છે જમીન માપણી કરવા માટેની મહેસૂલ વિભાગના આઈઓરા પોર્ટલ પરથી ઓનલાઈન સ્વીકારવામાં આવતી અરજીના નિકાલની કાર્યવાહીમાં પ્રી સ્ક્રૂટિનીનો તબક્કો ઉમેરવા બાબત। તો આમ પ્રી સ્ક્રૂટિનીનો તબક્કો ઉમેરવામાં આવેલ છે, જેમાં આપણે આગળની વિગતો જોઈએ, જેમાં આમુખમાં જણાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીનો ઉપયોગ થકી પ્રજાને કર્મચારીઓ સાથે સીધા સંપર્ક વિના એટલે કે ફેસલેસ એડમિનિસ્ટ્રેશન અંતર્ગત સેવાઓ મેળવી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલી છે, જે પૈકી જમીન દફતર ખાતાની કચેરીઓમાં
માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયામાં પણ આઈવરા પોર્ટલથી ઓનલાઈન કરવામાં આવેલી છે અને આ અંગે પ્રસ્તાવિક પરિપત્રની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ આઈવરા પોર્ટલમાં અરજી કરવા માટેની સૂચનાઓ અગાઉ પણ જે પરિપત્રિત કરી અને પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જે અંતર્ગત આપણે વાત કરીએ તો જમીન દફતર ખાતાના તાબાની કચેરીઓ તથા અરજદારશ્રીઓ દ્વારા મળેલ પ્રતિસાદ અને સૂચનાને આધારે સદર સેવાને વધુ સરળ, અસરકારક અને લોકઉપયોગી બનાવવા માટે આઈ મોજણીમાં થતી અરજીઓ અંતર્ગત અરજીઓની પૂર્વ ચકાસણી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જે અંતર્ગત જે નીચે મુજબનો પરિપત્ર કરવામાં આવેલો છે. તો આપણે હવે પરિપત્રની વિગતો જોતા જઈએ. તો મિત્રો, પરિપત્રના મુદ્દા નંબર 1માં આપણે જોઈએ તો આઈ મોજણી અંતર્ગત આવતી અરજીઓની પૂર્વ ચકાસણી માટે દરેક જિલ્લા દીઠ જરૂર મુજબના પૂર્વ ચકાસણી કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. તો મિત્રો, આમ આ પરિપત્રથી પૂર્વ ચકાસણી માટે દરેક જિલ્લામાં પૂર્વ ચકાસણી કર્મચારીની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત ક્રમ નંબર 2 આપણે જોઈએ તો અરજદાર દ્વારા કરવામાં આવતી માપણી અરજી પ્રથમ પૂર્વ ચકાસણી કર્મચારીના લોગિનમાં દર્શાવવામાં આવશે. એટલે કે જિલ્લા લેવલે જે પૂર્વ ચકાસણી કર્મચારી નિમણૂક કરવામાં આવશે તેઓના લોગિનમાં તમારી ઓનલાઈન અરજી છે તે પ્રથમ જશે અને તેમના દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. હવે આગળ મુદ્દા નંબર 3 આપણે જોઈએ તો પૂર્વ ચકાસણી કર્મચારી દ્વારા અરજી તથા સોગંદનામું એટલે કે સંમતિપત્રકમાં દર્શાવેલા વિગતોની ચકાસણી કરીને અરજી સ્વીકાર, અસ્વીકાર અને અરજદારને પૂર્તતા માટે પરત અંગેનો જે નિર્ણય છે તે 4 દિવસની અંદર ફરજિયાત આપવાનો રહેશે. એટલે કે તમે જે ઓનલાઈન અરજી કરો છો તેની જે અરજી છે તે પૂર્વ ચકાસણી કર્મચારીને ઓનલાઈન બતાવશે અને પૂર્વ ચકાસણી કર્મચારી છે તે તમારું સોગંદનામું, સંમતિપત્રક, અરજીની ચકાસણી કરી અને તેનો સ્વીકાર કરવો, અસ્વીકાર કરવો કે અરજદારને એટલે કે તમને પૂર્તતા માટે પરત મોકલવી તે અંગેનો નિર્ણય 4 દિવસમાં આપવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 4 જોઈએ તો પૂર્વ ચકાસણી કર્મચારીએ આઈ મોજણીની અરજી પરત્વે સરકારની વખત વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તો આમ જે આઈ મોજણીની અરજી અન્વયે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી વખત વખતની સૂચનાઓનું પાલન પણ કરવાનું રહેશે. જ્યારે ક્રમ નંબર 5 છે કે પૂર્વ ચકાસણી કર્મચારી દ્વારા કારણો સાથે લેવાયેલ નિર્ણયની જાણ અરજદારને અરજીમાં દર્શાવેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર સિસ્ટમ જનરેટેડ SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. તો આમ તમારા જે અરજી અન્વયે જે નિર્ણય લેવામાં આવશે તેની જાણ તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય અને ઈમેલ એડ્રેસ હોય તેના પર સિસ્ટમ જનરેટેડ SMS અને ઈમેલ દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે કે અરજીનો અસ્વીકાર અને પૂર્તામાં પરતના કિસ્સામાં તેનું સ્પષ્ટ કારણ પૂર્વ ચકાસણી કર્મચારીએ આપવાનું રહેશે અને આ કારણની ઈમેલ તથા SMS દ્વારા અરજદારને જાણ કરવામાં આવશે. એટલે કે જો તમારી અરજી અસ્વીકાર કરવામાં આવે છે અથવા તો તેને પૂર્તતા એટલે કે સુધારા માટે તમને પરત મોકલવામાં આવે છે તો તેનું કોઈ સ્પષ્ટ રીઝન આપવું પડશે કે તમારા આ કારણથી તમારી અરજી તમને પરત કરવામાં આવી છે અથવા તો અસ્વીકાર કરવામાં આવેલો છે અને ત્યારબાદ તેની જાણ છે તે તમને ઈમેલ અને SMS દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 7 જોઈ લઈએ તો અરજીને પૂર્તતામાં પરત કરવાના કિસ્સામાં અરજદારને 7 દિવસની સમય મર્યાદામાં પૂર્તતા કરવા માટેની તક આપવામાં આવશે, જે દરમિયાન અરજદાર છે તે આઈઓરા પોર્ટલ પર પોતાનો અરજી નંબરથી લોગિન કરી અને પૂર્તતા કરી શકશે. એટલે કે અરજદારને તે પૂર્તતા કરવા માટેનો 7 દિવસનો સમયગાળો આપવામાં આવશે અને આ 7 દિવસના સમયગાળા દરમિયાન અરજદાર પોતે પોતાના જે અરજી નંબરથી આઈઓરા પોર્ટલ પર લોગિન થઈ અને તેના સુધારા વધારા કરી અને ફરી અરજી સબમિટ કરી શકશે. ત્યાર પછી ક્રમ નંબર 8 જોઈએ તો અરજીનો સ્વીકાર થયેલા કિસ્સામાં માપણી ફી ભરવાની રહેશે. તો મિત્રો, અગાઉ આપણે અરજી સબમિટ કરતી વખતે જ અરજી ફી ભરી દેવી પડતી હતી, જેના બદલે હવે ખેડૂતોને એ ફાયદો થશે કે પોતાની અરજી જે પ્રી સ્કૂટીની દરમિયાન સ્વીકાર થયા બાદ જ પોતાની જે અરજી ફી છે તે ભરવાની રહેશે. તો આમ ખેડૂતોને એ ફાયદો થશે કે જે અગાઉ અરજી ફી પ્રથમથી ભરી દેવી પડતી હતી અને ત્યાર પછી માપણીની અરજીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આપણી અરજી ફી વેસ્ટ જતી હતી, જ્યારે હવે આ પ્રમાણે અરજીનો સ્વીકાર થયા બાદ જ અરજી ફી ભરવાની હોય આ એક ખેડૂતો માટે ફાયદાની વાત કહી શકાય. એટલે કે મિત્રો, અગાઉ આપણે જે અરજી કરીએ ત્યારે જ માપણી ફી ભરી દેવાની રહેતી હતી, પરંતુ હવેથી જે તમારું અરજી સ્વીકાર થાય ત્યારબાદ તમારે માપણી ફી ભરવાની રહેશે. તો આપણે ફરીથી નવો એક વિડીયો બનાવશું જેમાં નવેસર અરજી કઈ રીતે કરવાની રહેશે તેની માહિતી આપીશું.
ત્યારબાદ ક્રમ નંબર 9 છે કે માપણી ફી ભર્યા બાદ અરજીની ફાળવણી ફિલ્ડ સર્વેયરને કરવામાં આવશે અને અરજીનો સમયગાળો માપણી ફી સફળતાપૂર્વક ભરાયાના દિવસોથી ગણવાનો રહેશે. તો મિત્રો આમ જે તમારો અરજીનો સમયગાળો છે તે તેમાં માપણી ફી સક્સેસફુલી ભરી દેશો ત્યારથી ગણવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. તો આ બાબતે જે ઓનલાઈન અરજી કરવામાં થોડા ફેરફારો થશે તો તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. તો મિત્રો આશા રાખું કે જે આ નવો નિર્ણય લેવાયેલો છે તે અંગે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.